દમણમાં માહિયાવંશી વિકાસ મંચ દ્વારા સમૂહ લગ્નના લાભાર્થે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ ખાતે યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત, દમણ અને સેલવાસની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ ઉમરગામ અને સેલવાસની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરગામની ટીમે ભવ્ય વિજય મેળવી ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમોને સાંસદ લાલુભાઈ પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલદાદાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સંતોષભાઈ કાલેકર, મહેશભાઈ અગાડીયા, નિતેશભાઈ માયાવંશી, ધર્મેશભાઈ રસુલિયા સહિતના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને માયાવંશી વિકાસ મંચ દ્વારા આ ત્રીજા વર્ષની ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન આ દમણના ધરતી પર કરવામાં આવ્યું છે, જેમાં તમામ માહિયાવંશી સમાજના વલસાડ જિલ્લાના સુરત, ચીખલી, ઉમરગામ તાલુકા સુધી, મુંબઈ સુધીના ખેલાડીઓ અહીં આવ્યા છે. અને એ ક્રિકેટનું સુંદર એવું આયોજન માહિયાવંશી વિકાસ મંચ સમૂહલગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ મિત્ર, આ આયોજનનું કારણ છે કે માહિયાવંશી સમાજની અંદર આ વાપી અને વલસાડ જિલ્લાની આ ત્રીસા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ આ માહિયાવંશી વિકાસ મંચનો ઉદ્દેશ છે કે સમાજના તમામ લોકો એક સ્થાન પર આવે, એક મંચ પર આવે અને આ સમૂહલગ્ન સફળ બનાવે. સમાજમાં ઘણા એવા દાતાઓ છે જેઓ સહકાર કરે, સમાજની એક સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે કે સમાજમાં જે પરિવાર છે જેઓની આર્થિક સ્થિતિ દબી હોય અને સમૂહ લગ્ન નહીં કરી શકે, તો માહિયાવંશી વિકાસ મંચ દ્વારા સમાજની તમામ દીકરી અને દીકરીઓના લગ્ન વગર પૈસે, વગર એક પણ રૂપિયા દાનાશે લેવા વગર સમાજની અંદર લગ્ન કરવાના બીડી રહ્યું છે. અને છેલ્લા બે વર્ષથી અમે સફળ રહ્યા છીએ. આ ત્રીજા વર્ષનું આયોજન છે. આજે બે દિવસથી આ ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે. મારું માનવું છે કે 10 કે 15 લાખથી ઉપર ડોનેશન મળ્યું છે, દાતાઓ ખૂબ ખુલ્લા હાથે આપ્યું છે. અને આજે આ ફાઇનલ હતી, તેમાં સેલવાસ અને ઉમરગામ તાલુકાની ટીમ હતી, જેમાં ઉમરગામ ફાઇનલ વિજેતા રહી છે અને સેલવાસની રનર્સ અપ છે. ખાસ હું અભિનંદન આપું છું તમામ માહિયાવંશી જે સમૂહલગ્ન સમિતિ છે, જે આયોજન કરીને સમાજની અંદર ફંડ ભગડું કર્યું છે. ખાસ માહિયાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી જેઓ સુરતથી પોતાની ટીમ સાથે, મિત્રો સાથે પધાર્યા છે અને એઓ બધાને પ્રોત્સાહિત કર્યા છે. ખાસ વિશેષ હું અભિનંદન આપું અને ધન્યવાદ આપું તો આ પ્રદેશના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જેઓ સતત 3 વર્ષથી અમારા દરેક પ્રોગ્રામમાં હાજર રહ્યા છે, સમૂહ લગ્નમાં પણ હાજર રહ્યા છે, 3 વર્ષથી અમારા ટુર્નામેન્ટ રમ્યા છે એમાં પણ હાજર રહે છે અને યોગ્ય એવો અમને ફંડ પણ આપે છે, દાન પણ કરે છે સમાજ માટે અને એમનો હંમેશા સાથ રહ્યો છે. તો હું વિશેષ ધન્યવાદ લાલુભાઈ પટેલનો કરું છું, તેમજ મારા મિત્ર કેવો ચાલે અને દમણના પ્રમુખ શ્રી રીતેશભાઈ કોન્ટ્રાક્ટરે જેઓ 3 વર્ષથી સતત જે દીકરીને ડોલી લાવવાની અને ડોલી મોકલાવવાનું એનું કામ કર્યા છે, કે એમના તરફથી કમસે કમ 2-2.5 લાખનો ખર્ચો કરી દે, જેટલા જોડા આવે છે એમના ઘરથી પિકઅપ કરે, ગાડી શણગારીને અને એ જ ગાડી પાછી એમને વિદાયમાં કરે છે. એવી જ રીતે વિષ્ણુભાઈ દમણીયા છે, જેમણે શરૂઆતમાં પણ પૂરો જમવાનો ખર્ચો કર્યો છે, આ વખતે એમનો પણ ખુલ્લો સહકાર રહ્યો છે, તેમજ સમૃદ્ધ સમિતિ આ વખતે જમવાનો ખર્ચો ઉપાડ્યો છે. અને આમ વિશેષ જે ખર્ચ થાય છે એ સમાજના લોકો ઉપાડી લીધો છે, દાતાઓ ઉપાડી લીધો છે, મિત્રો ઉપાડી લીધો છે અને વર્ષો વર્ષ આ સમૂહલગ્ન થાય, વર્ષો વર્ષ આ એક સારો ચીલો સમાજમાં આવે અને સમાજ એવું કહેવામાં છે કે જે ઘરમાં બચત થાય છે એ ઘરનો વિકાસ થાય છે, જે સમાજમાં બચત થાય છે એ સમાજનો વિકાસ થાય છે. માહિયાવંશી વિકાસ મંચ એ જ પગલે છે કે તમામ માહિયાવંશીઓને એક મંચ પર લાવવાના, તમામ યુવાને સંગઠિત કરવાના અને ઓછા ખર્ચે, વગર ખર્ચે દીકરા દીકરા લગ્ન થાય અને એવો કર્જામાં ન આવતા પોતાનો સંસાર અને પરિવાર માંડે અને જીવન સુખ થાય. આ મંચમાંથી ફરી એક વાર હું બધાને ધન્યવાદ આપીશ કે જે લોકો અહીંયા આવ્યા છે, બધાએ અહીં સહકાર કર્યો છે અને આ સાથે હું માહિયાવંશી વિકાસ મંચના, હું માહિયાવંશી વિકાસ મંચનો ટ્રસ્ટી છું, કેતનભાઈ એડવોકેટ, હું સેલવાસથી છું. હું આ મંચ પરથી, આજના સ્તર પરથી તમામ દીકરા દીકરી જે સમૂહ લગ્નમાં જોડાણ છે એમને દુઆ આપીશ, એમને આશીર્વાદ આપીશ પૂરા મંચ તરફથી કે એમના લગ્ન જીવનમાં એ લોકો સુખી રહે, દાંપત્ય જીવનનું સારું રહે અને આ રીતે જ માહિયાવંશી વિકાસ મંચની પ્રગતિ રહે અને તમામ સમાજનો સહકાર રહે અને તમામ દમણના લોકોને અમને આવો સહકાર મળે એ ભાવના રાખું છું. થેન્ક યુ.